छुक 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 पाटाओ पर गाड़ी, छुक 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 दौड़ी दो तो गाड़ी, छुक 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 पाटाओ पर गाड़ी, दौड़ी दो तो गाड़ी, वाकी चुकी उपी आड़ी, छुक 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 जंगल आवे झाड़ी आवे ला 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 नदी झरना ना नीर कुदावे ला 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 काड़ी चीसो पाड़ी मोता डूंगर फाड़ी वाकी चुकी उबी आड़ी छुक 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 मुंबई आवे वरोदरो ला 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 सूरत आवे गोदरो ला 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 मामा जी मुंबई आवे पप्पा जी तपाले लावे वाकी चुकी उबी यार छुक 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 बार मित्रों तुमने बताने आ ट्रेनों के संभरवानी जोवानी अने गावानी मजा आवी ने बधाने खूबज गम्यो। ओके तो फ्रेंड्स तमे कोई दिवस आ ट्रेन में मुसाफरी करी छे? फाइन तो तमारामांथी कोईए आ ट्रेन में मुसाफरी करी हसे अने कोईए ट्रेन में मुसाफरी करी हसे नहीं, परंतु फ्रेंड्स तमे बधाए ट्रेन तो जोई ज हसे, जोई छे ने? तो ते केवो अवाज करे छे तमने बधाने खबर ज हसे। છોકરી છે જેનું નામ રિયા છે. આ રિયા એ ટ્રેનમાં મુસાફરી કરે છે અને ટ્રેન વિશે ઘણી બધી માહિતી મેળવે છે. તો આજે આપણે પણ આ રિયાની મુસાફરીને જોઈએ કે શું શું જોઈ છે અને આપણે તેની સાથે મુસાફરી કરીએ અને ટ્રેન વિશે માહિતી મેળવીએ. તો ફ્રેન્ડ્સ આપણા નવા પાઠનું નામ છે પાઠ 6 રિયાની મુસાફરી. તો ચાલો આપણે આ પાઠને સમજીએ. આપણે મુસાફરી કરવા માટે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઘણા બધા સાધનોનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે બરટ ગાડું, ઊંટ ગાડી, ઘોડા ગાડી, સાયકલ, સ્કૂટર, બાઇક, રિક્ષા, કાર, બસ, ટ્રક, ટ્રેન, હોડી, સ્ટીમર, વિમાન વગેરે સાધનોનો ઉપયોગ કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ તમે કોઈએ આ સાધનોમાંથી કયા કયા સાધનોમાં મુસાફરી કરી છે? ફાઇન, તમે લોકોએ આ સાધનોમાંથી ઘણા બધા સાધનોમાં બેસીને મુસાફરી કરી હશે, બરાબર ને? આજે બળદ ગાડું, ઊંટ ગાડી અને ઘોડા ગાડીનો ઉપયોગ હમણાં આપણને ઓછો જોવા મળે છે. આ બળદગાડું, ઘોડાગાડી અને ઊંટગાડીનો પહેલાંના સમયના લોકો વધારે ઉપયોગ કરતા હતા, કારણ કે અત્યારના જે સાધનો છે વાહન વ્યવહારના તે સાધનો પહેલાંના સમયમાં ન હતા. આથી તેઓ પશુ અને ગાડી સાથે બાંધીને તેનો મુસાફરી તરીકે ઉપયોગ કરતા હતા. આ સાધનો દ્વારા મુસાફરી ધીમી થતી હતી, એટલે કે આપણે જો કોઈએ કશેક દૂર જવું હોય તો આ સાધનો દ્વારા મુસાફરી ધીમી થાય છે. અને હમણાંનો જમાનો તો ફ્રેન્ડ્સ આપણને ખબર જ છે કેટલો ફાસ્ટ છે, બરાબર ને? ઝડપી જમાનો આવી ગયો છે, આથી આવા સાધનો હમણાં જોવા ઓછા મળે છે અથવા તો મળતા નથી. ત્યારબાદ આ સાયકલ, સ્કૂટર, બાઇક, રિક્ષા એના દ્વારા મુસાફરી કરી શકાય છે, પરંતુ આપણે ઘણી બધી દૂર જગ્યાએ જવું હોય તો આ સાધનો ચાલતા નથી, એટલે કે આ સાધનો દ્વારા આપણે લાંબી મુસાફરી કરી શકતા નથી. અને કદાચ જો આપણે લાંબી મુસાફરી આ સાધનો દ્વારા કરીએ પણ ખરા તો આપણને થાક લાગી જાય છે.
માટે આપણે જો ઘણી દૂર જવું હોય તો આ સાધનોનો ઉપયોગ આપણે કરી શકતા નથી. ફ્રેન્ડ્સ, આપણે જોયા તે સાધનોમાંથી પાણીમાં ચાલતા સાધનો કયા કયા છે? કોણ કહેશે મને? ફાઇન, હોડી અને સ્ટીમર એ પાણીમાં ચાલતા વાહનો છે. માટે પાણીમાં ચાલતા વાહનો હોવાથી તેઓની મુસાફરી પણ ઘણી ધીમી થઈ જાય છે. આ સાધનોમાં બેસીને આપણે લાંબી મુસાફરી કરી તો શકીએ છીએ, પરંતુ આપણને ઘણા દિવસો થઈ જાય છે. જ્યારે કાર, બસ, ટ્રક, ટ્રેન, વિમાન દ્વારા મુસાફરી ઝડપથી કરી શકાય છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ઓછા સમયમાં ઝડપથી પહોંચી શકીએ છીએ, બરાબર? તો ફ્રેન્ડ્સ, આ બસ, ટ્રક, ટ્રેન, વિમાન આ બધા વાહન વ્યવહારના સાધનોમાંથી સૌથી વધારે વ્યક્તિઓ બેસીને મુસાફરી કરી શકે એવું વાહન વ્યવહારનું સાધન કયું છે? કોણ કહેશે મને? કોને ખબર છે? ફાઇન, ટ્રેન, બરાબર ને? આ વાહન વ્યવહારોના સાધનોમાં ટ્રેન એટલે કે રેલગાડી એમાં એક સાથે 500થી વધારે વ્યક્તિઓ બેસીને મુસાફરી કરી શકે છે અને તેનું ભાડું પ્રમાણમાં સસ્તું હોય છે અને તેની મુસાફરી આરામદાયક પણ હોય છે. આથી ઘણા બધા લોકો મુસાફરી માટે આ ટ્રેનનો જ ઉપયોગ કરતા હોય છે. તો ચાલો આજે આપણે આ ટ્રેન વિશે હજુ વધુ માહિતી મેળવીએ. રિયા અને તેની સખી જીયા, સખી એટલે કે ફ્રેન્ડ્સ, તે ખૂબ જ ઉત્સાહિત હતા. ઉત્સાહિત એટલે કે તેઓ ખૂબ જ ખુશ હતા, કારણ કે તેઓ ટ્રેનની મુસાફરીથી વાપી જવાના હતા. વેકેશન હોવાથી રિયા એ તેના મામાના ઘરે જતી હતી અને જીયા એ તેના કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી. બંને કુટુંબને સાથે જવાનું નક્કી થતાં રિયાના પિતા બંને કુટુંબ માટે 15 દિવસ પહેલાં જ રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી આવ્યા હતા. ફ્રેન્ડ્સ, જો આપણે કશે જવાનું નક્કી હોય તો આપણે થોડા દિવસ પહેલાં આપણે ટ્રેનનું બુકિંગ કરાવી શકીએ છીએ. તેવી જ રીતે આપણે જો વિમાનમાં મુસાફરી કરવાના હોઈએ તો તેનું પણ બુકિંગ કરાવી શકાય છે. ફ્રેન્ડ્સ, તેમની મુસાફરીના માત્ર 2 દિવસ બાકી હતા ત્યાં જીયા ખૂબ જ બીમાર પડી જાય છે. ડૉક્ટરે તેને આરામ કરવા કહ્યું હતું, તેથી જીયાના કુટુંબે તેમની ટિકિટ રદ કરાવી પડી, એટલે કે કેન્સલ કરાવી પડી. બંને સખીઓ ખૂબ દુઃખી હતી, કારણ કે તેઓએ મુસાફરી વખતે શું કરશે તેના કેટલાક આયોજનો એ લોકોએ પહેલેથી નક્કી કરી લીધા હતા, પણ જીયાનું જવાનું બંધ રહેતા જીયા નિરાશ થઈ જાય છે. પરંતુ જીયાને એક યુક્તિ સૂંજે છે. તે કહે છે કે રિયા, તું નિરાશ ન થઈશ, તારી મુસાફરી વિશે તું બધું એક ડાયરીમાં લખજે અને તારા મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ લઈ લેજે. તું જ્યારે પાછી આવશે ત્યારે હું તારી ડાયરી વાંચીશ અને તારા ફોટા અને વિડીયો પણ જોઈ લઈશ, બરાબર ને? તો રિયા તેના ઘરે જાય છે અને તેની સાથે એક નોટબુક અને એક પેન શોધીને તેની બેગમાં મૂકી દે છે. આજે પૂનમની તિથિ હતી. રિયા અને તેના પરિવારના લોકો સાંજનું ભોજન પતાવીને ગાંધીધામ રેલવે સ્ટેશન પર જવા માટે રિક્ષામાં નીકળે છે. તેઓ થોડીવારમાં જ ગાંધીધામ રેલવે સ્ટેશન પર પહોંચી જાય છે અને ત્યાં રિયા અને તેના પરિવારના લોકો શું શું કરે છે તે આપણે જોઈએ. હવે રિયા લોકો રેલવે સ્ટેશને ગયા. થોડીક વાર થઈ કે ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. રિયા કહે છે કે અમે જોયું તો ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા. ટ્રેન સાંજના 7:50 કલાકે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી નીકળી હતી અને અમારી ટ્રેનનું નામ એ કચ્છ એક્સપ્રેસ હતું. બાળમિત્રો, આ રેલવે સ્ટેશન પર જુદા જુદા પ્લેટફોર્મ આવેલા હોય છે અને રેલવે સ્ટેશન પર જેટલા પ્લેટફોર્મ હોય છે તો એટલા પ્લેટફોર્મને તેના નામ આપવામાં આવેલા હોય છે. જેમ કે પ્લેટફોર્મ નંબર 1, 2, 3, 4, 5 આ રીતે પ્લેટફોર્મ નંબરને જુદા જુદા નામ આપવામાં આવેલા હોય છે અને આ દરેક પ્લેટફોર્મ પર જુદા જુદા સમયે ટ્રેન
આવતી હોય છે. આ ટ્રેન એ અમુક નક્કી કરેલા જિલ્લા અને રાજ્યમાંથી નીકળતી હોય છે. આ બધી જ ટ્રેનને અલગ અલગ નામ પણ આપવામાં આવે છે, જેમ કે રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, ગુજરાત ક્વીન, દિલ્હી એક્સપ્રેસ વગેરે એવા નામ ટ્રેનને આપવામાં આવે છે. ચાલો હવે આપણે ફરીથી રિયાની મુસાફરીને આગળ જોઈએ કે તે શું કહે છે. રિયા કહે છે કે જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી. એક જ દરવાજેથી બધા મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાનો સામાન અંદર લઈને ચડતા હતા. થોડા લોકો તો ધક્કા મુક્કી પણ કરતા હતા. આથી મારા પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીંયા 15-20 મિનિટ ઊભી રહેશે, એટલે આપણે શાંતિથી ચડીએ, ઉતાવળ કરશો નહીં. બાળમિત્રો, ટ્રેનમાં એકસાથે ઘણી બધી વ્યક્તિઓ મુસાફરી કરતી હોય છે, આથી આપણને રેલવે સ્ટેશન પર ઘણી બધી ભીડ જોવા મળે છે. રેલવે સ્ટેશન પર અમુક મિનિટ સુધી ટ્રેન રોકાતી હોય છે, આથી આપણે ખૂટતી ઉતાવળ કરવી જોઈએ નહીં. બધાએ શાંતિથી ટ્રેનમાં ચડવું જોઈએ. જો ઉતાવળ કરવા જઈએ તો ધક્કા મુક્કી કરવાથી કેટલીક વખત પડી જવાનો ભય પણ રહે છે, આથી આપણે ખૂટતી ઉતાવળ કરવી જોઈએ નહીં. ત્યારબાદ રિયા અને તેના પરિવારના લોકો ડબ્બામાં જઈને તેઓની બેસવાની સીટ શોધીને સામાન યોગ્ય જગ્યાએ ગોઠવીને બેસી જાય છે. રિયા કહે છે કે ટ્રેનનો ઉપડવાનો સમય થતાં ટ્રેન ઉપડી. ત્યાં સુધીમાં તો મોટાભાગના મુસાફરો પોતાની સીટ શોધીને બેસી ગયા હતા. મને અને મમ્મીને બારી પાસે સીટ મળી હતી. પપ્પા અને મારા ભાઈ હિમાક્ષને વચ્ચેની સીટ મળી હતી. અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું. તે કદાચ આગળના સ્ટેશનેથી બેઠા હોય એવું લાગતું હતું. તેમની સાથે અમારી ઉંમરના બે બાળકો પણ હતા. તેમને બે બેઠક ઉપરની અને બે બેઠક બાજુમાં ઉપર નીચે મળી હતી. ફ્રેન્ડ્સ, આ ટ્રેનમાં ઘણા બધા ડબ્બાઓ આવેલા હોય છે અને તેની અંદર સીટ પણ ઘણી બધી આવેલી હોય છે, અને આ સીટને એ લોકોએ નંબર પણ આપેલા હોય છે. એટલે જ્યારે અમુક વ્યક્તિઓ જ્યારે ટ્રેનની ટિકિટ બુક કરાવે છે તો ત્યારે તેમની બુકિંગની સાથે જ એ ટ્રેનની સીટનો નંબર પણ આપી દેવામાં આવે છે. એટલે જ્યારે એ લોકો ટ્રેન આવે ત્યારે એ લોકો ત્યાં જાય તો ત્યારે તે લોકોને ડબ્બાની બહાર જ એ ટ્રેનમાં એ લોકોના નામ પણ મળી રહે છે અને ત્યાં નંબર પણ લખેલો હોય છે. તો એ નંબર જોઈને એ લોકો ટ્રેનમાં બેસે છે, ટ્રેનના ડબ્બામાં બેસે છે. આથી જ્યારે આપણે ડબ્બા પાસે જઈએ છીએ ત્યારે જો રિઝર્વેશન કરાવ્યું હોય તો ડબ્બાની બહાર આપણા નામ પણ લખેલા હોય છે. તે જોઈને ડબ્બામાં બેસીને આપણી સીટ નંબર પ્રમાણે તે શોધીને તેના પર બેસવાનું હોય છે. એક જ ખાનામાં ઉપર નીચે સામસામે 3-3 વ્યક્તિઓ બેસી અને સૂઈ શકે તેવી સીટ હોય છે. આ સીટ રિઝર્વેશનવાળા ડબ્બામાં જોવા મળે છે. આ ઉપરાંત ટ્રેનમાં જનરલ ડબ્બા પણ હોય છે. તેમાં બેસવાની જગ્યા ઓછી હોય છે અને તેના માટે ટિકિટની બુકિંગ કરાવવી પડતી નથી. ટ્રેનમાં બેસવા પહેલાં પણ આપણે એ ટ્રેનની ટિકિટ લઈ શકીએ છીએ અને બેસી શકીએ છીએ, પરંતુ તેમાં સીટ ઓછી હોવાથી તેમાં ઘણી બધી વ્યક્તિઓ ઊભા રહીને પણ જાય છે. આ ઉપરાંત ટ્રેનમાં એસીવાળા ડબ્બા પણ જોવા મળે છે અને ઘણી વ્યક્તિઓ આ ડબ્બામાં બેસીને પણ મુસાફરી કરતી હોય છે. તો બાળ મિત્રો, આજે આપણે આ 5-6 રિયાની મુસાફરી, એમાં રિયાની મુસાફરી સાથે સાથે આપણે ટ્રેન વિશે પણ ઘણી બધી માહિતી મેળવી, બરાબર ને? તો હજુ આપણે આ ટ્રેન વિશે થોડી માહિતી મેળવવાની બાકી છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, બાય, થેન્ક યુ.